पात्री पगे लागे छे भीष्मये आशीष दीदा अखंड सौभाग्यवती भव। શ્રીમદ ભાગવત એ ભારતીય સંસ્કૃતિના ઉત્તમ ગ્રંથમાંનો એક ગ્રંથ છે। એમાં ભક્તિ તત્વનું નિરૂપણ બહુ મનોહર રીતે કરવામાં આવ્યું છે। 12 સ્કંધ છે। એમાંના પહેલા સ્કંધમાં પિતામહ ભીષ્મના અંતકાળનો પ્રસંગ આવે છે। પિતામહ ભીષ્મ સ્તુતિ કરે છે, સરસયા ઉપર પડેલા છે, સામે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે। ગદગદ સ્વરે અત્યંત ભાવભેરા શબ્દોમાં પિતામહ ભીષ્મ 12 શ્લોકમાં સ્તુતિ કરે છે। યાદ રાખજો, અંત સમય બહુ અઘરો છે। અંત સમયે આ જીવને અતિ વેદના થાય છે। કોઈ એમ કહે છે પ્રાણ જતી વખતે તો હજારો વિચ્છોની વેદના થાય છે, એટલે મૃત્યુ છે એ બહુ સુખદાયક અનુભૂતિ નથી। અને જો સુખદાયક અનુભૂતિ હોય તો મૃત્યુની કોઈ માંગણી કરે, પણ કોઈ માંગણી નથી કરતો, કોઈને મૃત્યુ ગમતું નથી। 100 વર્ષની ડોસી હોય ને, આપણે એમને એમ કહીએ કે માજી કેદી જાઉં છે, તો કે તમારા રોટલા ખાય છે, મરવાની વાત કરી તો ના ગમે। અરે એવું નથી, એક નાનું બાળક હોય ને એને પણ હાથમાં લઈને તમે આમ ઉછાળો ને તો એ પણ કંઈક ભપ થઈ જવાય, એને પણ મૃત્યુની ખબર છે। અરે કાળો નાગ જેને એમ કે તમે નીકળે અને આમ લાકડીથી ભટકાડો, તમે એમ ખડખડાટ અવાજ કરો તો એ પણ પાછો વરી જાય કે અહીંથી ન નીકળાય, ન કરો ગુજરી જવાય, કારણ એને પણ મૃત્યુની ખબર પડે છે। એટલે મને એમ લાગે છે એક બહુ સારી અનુભૂતિ નથી, તેથી લોકો એની બહુ ઈચ્છા કરતા નથી। પણ યાદ રાખજો, મૃત્યુ અનિવાર્ય સત્ય છે। મૃત્યુ આવવાનું આવવાનું ને, કારણ કે મરણની આકરી ઘાટી જીવનમાં આવવાની આવવાની ને આવવાની, એટલે મૃત્યુથી નહીં ડરવાનું, મૃત્યુને લક્ષ્યમાં રાખીને મરવાનું। કારણ કે જેનું જીવન મંગલમય એનું મૃત્યુ પણ મંગલમય। મૃત્યુને વારે વારે એટલા માટે યાદ કરાવી આપે છે કે આ મૃત્યુનો ગ્રંથ છે। પરીક્ષિતને 7 દિવસમાં જવું છે, એટલે કહે છે મરણની કૃષ્ણ, આપના ચરણકરણરૂપી પિંજરામાં આજે મારો મનરૂપી રાજહંસ પ્રવેશ કરો। પ્રાણ જવાની વખતે જ્યારે કંઠ વાત પિત્તથી રૂંધાઈ જાય છે ત્યારે સ્મરણ કેમ કરવું? અંત સમયે કરવું જોઈએ, પણ હવે ઘણીવાર એવું બને આપણે બીડી પીતા હોય, બીડી જગતી રહી જાય, આપણે ઓલવાઈ જાય, લ્યો આમાં ક્યાં નક્કી છે ક્યારે સ્મરણ કરવાનો ટાઈમ રહે। એટલે કહે છે કંઠપાસ બાંધી કરી લેશે કાર કરાડ, સગા સંબંધી કોઈની ત્યાં ગળશે નહીં ગાળ, બેની જર જોબનનો મદ સર્વે ઉતરી જશે, આવે ઓચિંતુ અવસાન। માટે અત્યારે ભજી લ્યો, ભગવાન મંદ મંદ હસતા આવે છે, ભીષ્મે હાથ જોડ્યા, સ્વાગત હૈ વાસુદેવ, સ્વાગત હૈ, જાનતા હું મેં પાંડવો કા રથ કા સારથી બનકર આયે હો, સારથી કા તો આપને બહાના બનાયા હૈ, વાસુદેવ વચન નિવાને આયે હો, હકીકત મેં પ્રભુ આપ મને દર્શન દેવા માટે આપ આવ્યા છો। આજે ભગવાન સામે ઊભા છે,
ભીષ્મ પિતામહે પ્રાર્થના કરી છે, સદૈવ દેવો ભગવાન પ્રતિક્ષિતામ ક્લેવરમ યાવદિવમ હિનોમ્યહમ. હે ભગવાન, હે દેવોના દેવ, પ્રતિક્ષિતામ પ્રતિક્ષિતામ, અત્યાર સુધી મેં પ્રતીક્ષા કરી, હવે આપ જ્યાં સુધી આ પ્રાણ આ શરીરમાંથી પ્રાણ નીકળીને ન જાય ત્યાં સુધી એક ડગલું પણ અહીંથી હટશો નહીં એવા ભગવાનને અહીંયા બાંધી લીધા છે. અને ભક્ત હોય એ જ ભગવાનને બાંધે છે. જ્યાં સુધી મારા શરીરમાંથી પ્રાણ ન જાય ત્યાં સુધી, કારણ કે અંત સમયે નક્કી હોતું નથી ભગવાનનું નામ લેવાય કે ન લેવાય, એટલે હવે તમે ભગવાન પ્રતીક્ષા કરો. મેં કરી અત્યાર સુધી અને ભગવાન પ્રતીક્ષા કરતા ઊભા છે. અંત સમયે ભીષ્મે યુધિષ્ઠરને રાજધર્મ, સ્ત્રીધર્મ, આપદ્ધર્મ, મોક્ષધર્મ વિસ્તારથી સમજાવ્યા છે. ભાઈ, ઘણા માણસો એવું કહેતા હોય છે કે મહાભારત ઘરમાં ન રખાય, રાખજો નહીં મહાભારત થાય, નહીં રાખો તો થશે. કારણ મહાભારતમાં શાંતિ પર્વ આવે છે, એમાં વિદુર નીતિ આવે છે અને વાંચવા જેવી છે. સારા રાજનેતા થવું હોય તો એ વિદુર નીતિ વાંચજો, બહુ સારી વસ્તુ છે વાંચવા જેવી. ભીષ્મને દર્શન દીધા, યુધિષ્ઠરને માર્ગદર્શન આપ્યું, બંને કામ પૂરા કર્યા. ઉત્તરાયણનો પવિત્ર સમય આવ્યો, મનવાણી ભગવાનમાં લગાડી આજે ભીષ્મ સ્તુતિ કરે છે. ઇતિ મતિરૂપી કલ્પિતા વિતૃષ્ણામ. હે વાસુદેવ, એક કુંવારી કન્યાનો મરવા પડેલો હું બાપ છું, મને ચિંતા થાય છે. મારી દીકરી કુંવારી છે, મેં એના હાથ પીણા નથી કર્યા. ભીષ્મ આવું બોલે છે બ્રહ્મચારી અને એમ કહે છે કે મારી દીકરી કુંવારી છે, હજી મારે એના લગ્ન કરવાના છે. યાદ રાખજો, કથામાં ત્રણ ભાષા આલી આવે છે, એક સમાધિ ભાષા, એક લૌકિક ભાષા અને એક પર્વત ભાષા. આ સમાધિ ભાષાનો ગ્રંથ છે. ઇતિ મતિરૂપી કલ્પિતા, આજે ભીષ્મ એમ કહે છે મારી મતિ એટલે બુદ્ધિ કુંવારી છે, તમારી ને મારી મતિ દામ અને નામમાં ફસાયેલી છે, કુંવારી નથી, પાછી સતી નથી, વ્યભિચારીણી છે. મારી મતિ ક્યાંય આસક્ત નથી, હું એને પરણાવવા માગું છું. તો હે ભગવાન, યોગ્ય વર તો આપ છો, આજે આપ બુદ્ધિના પતિ છો માટે આપ મળી ગયા. અને નિયમ એવો છે કન્યા રૂપને જ વળે, કારણ આપ જેવું રૂપ પણ બીજે ક્યાં. ત્રિભુવન કમાલમ તમાલ વર્ણમ, ત્રણેય ભુવનની અંદર જે સુંદર છે એવું જે ભગવાનનું રૂપ છે. સુંદર છો, કમળ સરખા કોમળ છો, ભીને વાને છો, દાવ ગોરા છે, વાકડિયા વાળની જે લટો છે એ નૃત્ય કરી રહી છે, તમાલપત્ર જેવા શ્યામ છો, સૂર્યકિરણ સમાન સુંદર છો, પીળા પીતાંબરથી યુક્ત છો. આવું આપનું રૂપ જોઈ અને મારું એમ કે બુદ્ધિ છે એ મારી જે દીકરી છે એ આપને હું આપવા માગું છું. દીકરી હંમેશા રૂપને વરે, વાત પણ સાચી છે. આજકાલ પણ સગાઈઓ થાય, એક દીકરીની સગાઈ એને જોવા માટે આવેલા બધા એ નક્કી કરેલો સંબંધ, માત પિતા ઘરના બધા જોઈ આવ્યા અને પછી દીકરીનો સંબંધ નક્કી કર્યો. પછી છોકરો જોવા માટે આવ્યો અને છોકરાને જ્યારે જોયો ત્યારે દીકરીએ ચોખી ના પાડી દીધી કે મારે સગાઈ કરવી નથી. ત્યારે ઘરના બધાએ પૂછ્યું કે બેટા બધું સારું છે, કુટુંબ સારું, ગુણ સારા, રૂપ સારા અને ધંધો સારો, પછી કેમ ના પાડે છે. ત્યારે દીકરી એમ કીધું કે બીજું તો કોઈ કારણ નથી, પણ છોકરો છે ને એ માથામાં તેલ નાખીને આવ્યો છે ને એટલા માટે મને ગમતો નથી. એટલે બિચારા ઘણાય એટલા માટે તેલ નથી નાખતા, કારણ કે કુંવારા રહી જાય, કારણ કે આ કનૈયાના વાળની લટો છે ને એમાંથી ફેશન આવી, તેથી આજે વાળની લટો નૃત્ય કરે છે. માટે મારું મન એની અંદર લોભાણું છે, એટલા માટે પાછું એવું નથી, સૌંદર્ય જ છે એટલું નહીં, શૌર્ય પણ કેવું. રણ મેદાનમાં લડતી વખતે સુસારથીને બાણ ન વાગે, આખા ભગવાન કૃષ્ણ વિંધાઈ ગયા હતા, છતાં પણ આ ભગવાન એક શબ્દ બોલ્યા નથી. આવો સરસ મજાનું જેનું શૌર્ય અને સ્વભાવ પાછો સારો, અને નાની દીકરી હોય ત્યારથી ગોરમાને પૂજે, અને દરેક સ્ત્રી છે એ એવું ઈચ્છતી હોય, ગોરમા ગોરમા રે અમને પતિ દેજો કયાગરો. આજે સારા સ્વભાવનો પતિ મળે એટલા માટે થઈને તો બેનો એમ કે ભગવાનની માતાજીની ઉપાસના ગોરમા પૂજતી હોય છે. તો એવો સરસ સ્વભાવ, કેવો સ્વભાવ, અર્જુન ભીષ્મ પિતામાં ભગવાનના સ્વભાવનું વર્ણન કરે છે. રણ સંગ્રામમાં સેના વચ્ચે રથ લીધો, આજ્ઞા કરી હતી અર્જુને, લે ચલો, લે ચલતા હું પાર્થ, બંનેની વચમાં રથ રાખ્યો છે. અને એ સમયે કેવું શૌર્ય ભગવાને બતાવ્યું, ભગવાન લડવાની ના પાડી. ભીષ્મ પિતામાં એમ કહે છે કે તમે શું અમને ક્ષત્રિય નથી સમજતા, આ પૃથ્વીનો તમારે ભાર ઉતારવો છે
અને તમે પ્રતિજ્ઞા કરો છો કે હું હથિયાર નહીં લઉં, અર્જુન હું હથિયાર નહીં લઉં. ભીષ્મ એમ કહે છે કે હું હથિયાર લેવડાવીશ, હું હથિયાર લેવડાવીશ. તમે વિના હથિયારે ભૂમિનો ભાર ઉતારવાની વાત કરો છો તો શું કંઈ કોરા કાપવા છે, કંઈ ઘાસ કાપવું છે? અમે કંઈ ક્ષત્રિય નથી. ભગવાન સાંભળી લ્યો, હું આપને રથ લે, હું આપને હથિયાર લેવડાવીશ. ભક્તને ભગવાનની પ્રતિજ્ઞા જે ટકરાણી છે ત્યારે કે વાસુદેવ ચક્રના ધરે તો લાજત મોરી માં ગંગા, તુમકો મું ન દિખાવું. વિસ્મયે પ્રતિજ્ઞા કરી, ભક્ત ભગવાનની પ્રતિજ્ઞા ટકરાણી, લડાઈ જામી. આજે આમ રાજિંદ્રો વાગવા લાગ્યા, રણસિંગા વાગવા લાગ્યા. એક દિવસની અંદર યુદ્ધ થયું છે, બીજો દિવસ, ત્રીજો દિવસ, આમ ચાર ચાર દિવસ થયા, પાંચ દિવસ થયા અને દસ દસ દિવસનો યુદ્ધ થયું, છતાં પણ ભગવાન હથિયાર લેતા નથી. ભીષ્મએ આજે હાથમાં અર્જુનને મારવા માટે જ્યારે બાણ ચડાયું, ભીષ્મ પાછલી બેઠક ઉપર, અર્જુન પાછલી બેઠક ઉપર જતો રહ્યો, એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ હાથમાં રથનું પડ્યું લઈ અને ભીષ્મની સામે આમ જ્યાં ફેંકે છે, દાડે ચક્ર હસી પડ્યો, દિયો ઉતર વ્રજરાજ, તજી પ્રતિજ્ઞા મોરી મે તોરી પ્રતિજ્ઞા કાજ. ત્યારે ભીષ્મએ હથિયાર મૂકી દીધા, હસી પડ્યા, ભગવાન પણ હસી પડ્યા. કારણ ભીષ્મ એમ કહે છે કે મેં હથિયાર લેવડાવ્યા ને આપને. ભગવાન કહે છે ઘણી વાર ભક્તને જીતાડવા માટે હું હારી પણ જાઉં છું. ત્યારે આજે ભીષ્મ એમ કહે છે, આવું જેનું શૌર્ય છે માટે આજે મારું મને માં લોભાણું છે. પ્રાર્થના કરી છે ભગવાનને, મંદ મંદ પવન વાઈ રહ્યો છે, હૃદય ગદગદિત થયું છે, આંસુ નહીં મોતી ટપકે છે. મહાભારતનો આજે અંતિમ પાત્ર વિદાય લે છે ત્યારે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આજે ભીષ્મ પોતાના પ્રાણ આત્મામાં સમાહિત કરે, જબ પ્રાણ તન સે નિકલે ગોવિંદ નામ લે. ઇતના તો કરના સ્વામી, અરે ઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે ગોવિંદ નામ લે કર, ગોવિંદ નામ લે કર, ગોવિંદ ગોવિંદ નામ લે કર, પ્રાણ તન સે નિકલે ઇતના તો કરના સ્વામી. યમુના કા બંસી કા વટ હો, મેરે સાવરા નિકટ હો, સાવરા નિકટ હો, સાવરા, અરે સાવરા, સાવરા નિકટ હો, જબ પ્રાણ તન સે નિકલે ઇતના કરના સ્વામી. શ્રી વૃંદાવન કા સ્તન હો, મેરે મુખ મે તુલસી જન હો, અરે વિષ્ણુ ચરણ કા જલ હો, હે વિષ્ણુ ચરણ કા જલ હો, જલ હો, વિષ્ણુ ચરણ કા જલ હો, જલ હો, જબ પ્રાણ તન સે નિકલે ઇતના તો કરના સ્વામી, ઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે ગોવિંદ નામ લે કર. ઓ
तीर्था चरण धरा हो, तीर्था चरण धरा हो, तीर्था चरण धरा हो, जब प्राण तन से निकले इतना तुम करना स्वामी, इतना तुम करना स्वामी, इतना तुम करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, ये गोविंद नाम लेकर, गोविंद नाम लेकर। तो अंत समय बधानी समक्ष आवे भगवान ने स्मरण करता करता, हरि हरि करता करता शरीर छूटे, मृत्यु मंगलमय होवु जोईए, जेनु जीवन मंगलमय एनु मृत्यु पण मंगलमय छे। भीष्म पितामहनु जीवन पण मंगलमय अने मृत्यु पण मंगलमय, एना चरणोमां प्रणाम करी आजनी कथाने अहीं विराम आपशु। काले बराबर 2 વાગે હરિઓમ શાંતિ, આવી જાઓ પૂજાવાળા। કથાના મુખ્ય યજમાન માનનીય જાકાસણી આ પરિવારને વિનંતી કરું કે તેઓ સહાયક દાતાઓ સાથે આરતીમાં પધારશે। ભાઈ શ્રી કેવિનભાઈ વિરજા, શિવલાલભાઈ ઘોડાસરા, ખીમજીભાઈ કલોલા પરિવાર, ડૉક્ટર દિલીપભાઈ પટેલ, પ્રેમજીભાઈ દેત્રોજા અને છગનભાઈ ભીમાણીને વિનંતી કરું કે તેઓ શ્રી ઝડપથી દંપતીમાં મુખ્ય યજમાન જાકાસણિયા પરિવાર સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે। આવતીકાલના દાતાઓને આવતીકાલ તારીખ 5 જાન્યુઆરી કથાનો 3જો દિવસ ગોપાલભાઈ રૈયાણી, જીવરાજભાઈ કાસુંદ્રા અને ભૂપતભાઈ સંતોકી, દામજીભાઈ ભોરણિયા, ચંદનબેન ભોરણિયા, ધરમશીભાઈ સીતાપરા, કીર્તિભાઈ પટેલ અને પ્રજ્ઞેશભાઈ સુરાણી, જસદણ સિરામિક વાંકાનેર સહપરિવાર દંપતી સાથે સવારે 7:30 વાગે પૂજામાં હાજર રહેશે। એવી જ રીતે આવતીકાલે પણ કથા પૂર્ણ થયા બાદ આ દાતાઓના વરદ હસ્તે આરતી ઉતારવામાં આવશે। આવતીકાલે જે દાતાઓ છે એમના નામ ફરીથી બોલું છું કે જેઓએ સવારે 7:30 વાગે દંપતીમાં મહાપૂજા માટે સવારે અહીંયા આવવાનું છે। ભાઈ શ્રી હંસરાજભાઈ બોડા, ગોપાલભાઈ રૈયાણી, જીવરાજભાઈ કાસુંદ્રા, દામજીભાઈ ભોરણિયા વૃંદાવન ગ્રુપ, ચંદનબેન ઓદવજીભાઈ ભોરણિયા, જગદીશ કેમિકલ સાપર, ધરમશીભાઈ સીતાપુરા, ડૉક્ટર કીર્તિભાઈ પટેલ અને પ્રજ્ઞેશભાઈ સુરાણી। આરતીની તૈયારી થાય છે ત્યાર પહેલાં થોડી અગત્યની જાહેરાત જોઈ લઈ। આવતીકાલની કથા એના નિર્ધારિત સમયે બપોરના 2 વાગે શરૂ થઈ જશે। દરેક શ્રોતાજનોને વિનંતી કે તેઓ શ્રી સમયસર સ્થાન ગ્રહણ કરશે। આવતીકાલે કથાના 3જા દિવસે બજરંગ મિત્ર મંડળ દ્વારા આયોજિત ધૂન પ્રોગ્રામ સાંજના 8 થી 10:30 વાગ્યા સુધી યોજવામાં આવશે। આ મિત્ર મંડળ ગૌશાળા માટે આ એક અભિયાન ચલાવી રહ્યા છે, જેમાં આજે આપની સમક્ષ એક જોડી પ્રદર્શિત કરવામાં આવેલ, જેમાં આપ સૌ તરફથી રૂપિયા 8000 જેવું દાન મળેલ છે અને આવતીકાલે પણ જોડી સ્વરૂપે અમારા એક કાર્યકર ફરશે। એ રીતે 2 દિવસની સંપૂર્ણ દાનની રકમ બજરંગ મિત્ર મંડળ મોરબીને સમર્પિત કરવામાં આવશે અને ત્યાર પછીની જે કોઈ આપના તરફથી દાનની રકમ આવશે એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન માતાજીના આશ્રમમાં થતી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં અર્પિત કરવામાં આવશે। થોડીવાર આરતી સુધી શાંતિ જાળવવા વિનંતી। ગેટ ઉપર, બંને ગેટ ઉપર પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે। આજની પ્રસાદી જગદીશ કેમિકલ સાપર વેરાવળ, ભાઈ શ્રી ઓદવજીભાઈ ભોરણિયા અને ચંદનબેન ભોરણિયા તરફથી આપવામાં આવશે। તો પ્રસાદ લઈ અને બહાર જવા વિનંતી।
कथामा पांचमा दिवसे शुक्रवारे कृष्ण जन्मोत्सव उजवणी करवामा आवशे। जे कोई भ्राविक श्रोताना एक थी चार वर्षनी उमरना बाळकने कृष्ण पात्र भजववा इच्छता होय तो एमनी उजवणी गुरुवारे सांजे 6:30 वागे कथा पूर्ण थया बाद करवामा आवशे। एमनी कृष्ण जन्मोत्सवनी उछावणी गुरुवारे करवामा आवशे। कोई भक्तजन श्रोताजन माताओने पोताना एक थी 3 થી 4 વર્ષ સુધીના બાળકને કૃષ્ણ કનૈયો બનાવવાનો હોય તો એમની ઉછાવણી ગુરુવારે બપોરે 4 કલાકે કરવામાં આવશે। હેલો એ દીવડા જગમગ જગમગ થાય पदे पदे एक हाथ धूप आप दिए भगवान ने આરતી પોતે લઈ લ્યો। એક મિનિટ માટે આંખ બંધ કરી તમારી મનોકામના હોય ભગવાન પાસે માગો।